આજે આપણે જાણીશું કવિ નર્મદ વિશે તેમનો જન્મ ચોવીસ આઠ અઢારસો તે થયો હતો મૃત્યુ છવ્વીસ બે અઢારસો છી ટૂંક પરિચયમાં મૂળ નામ નર્મદ શંકર લાલ શંકર દવે સમય અઢારસો તેત્રીસ થી અઢારસો છ્યાસી બિરુદ યુગ સર્જક અર્વાચીનોમો આદ્ય જન્મસ્થળ સુરત મૃત્યુ મુંબઈમાં થયું હતું માતા નવદુર્ગા દેવી પિતા લાલશંકર દવે તખલ્લુસ પ્રેમ શૌર્ય વ્યવસાય લેખક કવિ નિબંધકાર નાટ્યકાર શબ્દકોશકાર વક્તા વગેરે અહીં નર્મદની સાઈન આપવામાં આવેલી છે જે ઘાટા કાળાક્ષરથી કરેલી છે અભ્યાસ નર્મદના અભ્યાસ વિશે પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભુલેશ્વરની નાના મહેતાની નિશાળથી વિદ્યારંભ કર્યો સુરતમાં ઈચ્છા ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કર્યો ફરી મુંબઈમાં પાયદુની પરની બાળ ગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળમાં પછી સુરતમાં નવલ કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની શાળા અઢારસો પિસ્તાલીસમાં અંગ્રેજી શાળામાં દાખલ થયા અઢારસો પચાસમાં મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવ્યો કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો અઢારસો બાવનમાં રાંદેડની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ત્યાંથી સુરતની શાળામાં અને ફરીને અઢારસો ચોપનમાં મુંબઈ મિત્ર ઝવેરીલાલ શંકરના સૂચનથી ફરી કોલેજ પ્રવેશ મેળવ્યો આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ જાગ્યું વર્ગમાં શીખવાતી વર્ષ વર્ષની વર્ણનથી કવિતા અને એમનો નિરૂપણોની પ્રકૃતિનો મોટો પ્રભાવ નર્મદ ઉપર પડ્યો અને એ પ્રભાવના કારણે તેઓ ગુજરાતીમાં પણ અંગ્રેજી શિક્ષણ શૈલીની કાવ્યો અને સાહિત્ય સ્વરૂપો ગુજરાતીમાં પણ લઈ આવ્યા તેમના વ્યવસાય વિશે ત્રેવીસમી વર્ષગોળથી કાવ્યલેખનનો પ્રારંભ કવિતા વાંચન પિંગણ જ્ઞાન વગેરેમાં તૈયારી સાથે સાથે એલ એલ્ફેન્સ્ટન્સ ઇન્સ્ટિટ્યૂટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા અઢારસો અઠ્ઠાવનમાં દેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે ફારીખ થયા અઢારસો ચોસઠમાં સુધારક જનુન દાખવતા દાંડિયો પખવાડિયાનો પ્રારંભ કર્યો આ ખાસ દાંડિયો એમનું જે સામાયિક છે એ યાદ રાખવા જેવું છે ઘણી પરીક્ષામાં પૂછાય છે કે કવિ નર્મદે કહ્યું સામાયિક એમનું બહાર પડતું હતું દર પખવાડિયે દાંડિયો પરંતુ અઢારસો પંચોતેર પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતા ઉત્તર વયે એમનું વિચાર પરિવર્તન થયું ધર્મ અને સંસ્કૃતિના પુનરૂ અઢારસો બ્યાસી માં પ્રતિજ્ઞા ગોકુલદાસ તેજપાલના ધર્માદા ખાતામાં મંત્રી પદે નોકરીનો સ્વીકાર કર્યો કમને અર્વાચીન યુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી થયો છે મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમજ સાહિત્ય સમજ અને સાહિત્ય વિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર પાત્ર છે વિવિધ પદ્ય સ્વરૂપો અને ગદ્ય સ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ અર્વાચીનોમાં આદ્ય અને નવયુગનો પ્રહરી ગણાય છે નવયુગનો પ્રહરી તરીકે કોણ ઓળખાય છે કવિ નર્મદ અર્વાચીનોમાં આદ્ય કોને કહેવામાં આવે છે નર્મદને એટલે આ મુખ્ય યાદ રાખવા જેવી બાબત છે ઈસવીસન અઢારસો એકાવનમાં માં બુદ્ધિવર્તક સભા મુંબઈ ખાતે ભરાઈ સન છપન માં તત્વશોધક સભા ભરાઈ દલપત નર્મદનું પ્રથમ મિલન ઈસવીસન અઢારસો ને ઓગણસાહીઠમાં માં થયું હતું લાગણી જોશો દેશાભિમાન શબ્દોનો સૌ પ્રથમ પ્રયોગ કરનાર નર્મદ છે મહાકાવ્ય રચવા માટે વીર વૃત છંદની શોધ કરી ઈસવીસન અઢારસો ચોસઠમાં નર્મદે દાંડીઓ નામે પાક્ષિક શરૂ કર્યું હતું વીર અને શૃંગાર રસ નર્મદની કવિતાના મુખ્ય રસ વિષય છે નર્મદે લખેલ હિન્દુઓની પડતીને સુધારાનું બાઇબલ પણ કહેવામાં આવે છે એટલે સુધારાનું બાઇબલ તરીકે શું ઓળખાય છે હિન્દુઓની પડતી નામનું પુસ્તક અને એ કોને લખ્યું છે સુધારાની બાઇબલ હિન્દુઓની પડતી પુસ્તક તો વીર કવિ એમ નર્મદે સર્જન અઢ્રક છે એમના સર્જનોમાં એમના ગદ્ય લખાણોમાં નિબંધોમાં છે રસ પ્રવેશ પિંગળ પ્રવેશ અલંકાર પ્રવેશ નર્મ વ્યાકરણ વર્ણ વિચાર નાયિકા વિષય પ્રવેશ અને એની સાલવારી પણ સાથે સાથે જોઈ લેવી

અન્ય સર્જનોમાં છે ઋતુવર્ણન હિન્દુઓની પડતી કવિચરિત સુરતની મુક્તેસર હકીકત ઇલિયડનો સાર મહેપતરામ રૂપરામ મહેતા મહાપુરુષોનો ચરિત્ર મહાભારતનો સાર રામાયણનો સાર સાર શકુંતલ ભગવદ્ ગીતાનું ભાષાંતર વગેરે કવિ નર્મદની રચનાઓ છે આ ઉપરાંત અઢારસો પચાસ થી અઢારસો પાસઠ સુધીના લખોના સંચયો નર્મગ અઢારસો પાસઠમાં અને નર્મગ ભાગ બે ઓગણીસો છત્રીસ માં એમના ગદ્ય ગ્રંથો છે મારી હકીકત તેમની આત્મકથા છે પશ્ચિમની ડબે આત્મકથાનું નમૂનું પૂરું પાડતું આત્મચર્યા ચરિત્રાત્મક પુસ્તક છે સત્ય સંઘર્ષની ટેકથી ભરી જીવન સામગ્રીને એમણે એમાં નિખાલસપણે નિરૂપી છે આત્મચરિત્રની બાબતમાં તેઓ ગાંધીજીના સમર્થ પૂરો ગામી છે ઉપરાંત ઉત્તર નર્મચરિત્ર ચરિત્ર ઓગણીસો ઓગણચાલીસ માં આપ્યું છે પણ પ્રકાશિત થયેલું છે એમના નિબંધ ગ્રંથોમાં ત્રણ નર્મદ ગદ્ય સંપાદનોમાં સમાવેશ છે આ સંપાદનોનું પહેલું મહીપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત નર્મ ગદ્ય અથવા કવિ નર્મદશંકર લાલશંકર ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ અઢારસો પંચોતેરમાં આપ્યો બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત નર્મદનું નર્મદનું મંદિર ગદ્ય વિભાગ ઓગણીસો ઓગણચાલીસમાં અને ત્રીજું ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત નર્મ ગદ્ય ઓગણીસસો પંચોતેરમાં આપે છે આ ઉપરાંત તેમના પંદર ગદ્ય લખાણોને સમાવતું જૂનું નર્મ ગદ્ય ભાગ એક બે અઢારસો પાસઠ અને અઢારસો ચુમ્મોતેર માં સંચય ગ્રંથ પણ નોંધપાત્ર છે એમના સંશોધન સંપાદનોમાંથી નવ પ્રસ્થાનનો અને એમની શાસ્ત્રીય દ્રષ્ટિઓ પદ્ધતિનો પુરાવો પૂરો પરિચય મળે છે એમના જે સંપાદનો અને સંશોધનો છે એ આ મુજબ છે મનોહર સ્વામીકૃત મનોહર પદ નર્મ કોષ અંક એક જે અઢારસો એકસઠમાં બહાર પડ્યો નર્મ કોષ અંક બે અઢારસો બાસઠમાં બહાર પડ્યો નર્મકોષ અંક ત્રણ અઢારસો ચોસઠમાં બહાર પડ્યો નર્મકોષ અંક ચાર અઢારસો પાસઠ બહાર પડ્યો નર્મ કથા કોષ અઢારસો સિત્તેરમાં બહાર પડ્યો કાવ્ય નર્મદે સંપાદન કર્યું જે કર્યું હતું નાગર સ્ત્રીઓમાં ગવાતા ગીતોનો સ્ત્રી ગીત સંગ્રહ અઢારસો સિત્તેર માં નર્મદે બહાર પાડ્યો પ્રેમાનંદ કુદ કૃત દશમ સ્કંદ અઢારસો બોતેર માં અને નર્મકોષની બૃહદ સંપૂર્ણ આવૃત્તિ અઢારસો તોતેર માં નર્મદે બહાર પાડી તુલસી વૈદ્ય ચરિત્ર સંવાદ રૂપે છે રામ જાનકી દર્શન દ્રૌપદી દર્શન બાળકૃષ્ણ વિજય કૃષ્ણ કુમારી એમના નાટકો સંવાદોના ગ્રંથો છે સીતાહરણ સંવાદ અપ્રસિદ્ધ છે રાજ્ય રંગ ભાગ એક બે મોગ જગતનો પ્રાચીન અને અર્વાચીન ઇતિહાસ આલેખાયેલો છે ધર્મ વિચારમાં તત્વચર્ચા વિષયક પક્વ અને પરિણત બુદ્ધિની પરેષણા છે તો ગુજરાત સર્વ જે મંતવ્યો છે કનૈયાલાલ મુને અર્વાચીનમાં આદ્ય તરીકે ઓળખાવે છે ત્રિભુવનદાસ લુહાર સુંદરમ એમના વિશે કહે છે પ્રાણવંતો પૂર્વજ તરીકે એમને યાદ કરે છે રઈ પાઠક નર્મદ વિશે કહે છે અર્વાચીન પદ્ય ગદ્યનો પ્રણેતા એમનાથી ગ્ય ગદ્યનું અર્વાચીનનું સ્વરૂપ ગળાયું છે ઉમાશંકર જોશી નર્મદની કવિતામાં નવા યુગની નાંદી સંભળાય છે એમની જાણીતી પંક્તિઓ છે જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત એમનું ખૂબ જ જાણીતી પંક્તિ છે

જે મૃત્યુ સંદેશ નામની કવિતા છે એમાંથી આ પંક્તિ છે સજન નેહ નિભાવવો ગણો દોહેલો યાર તરવો સાગર હેડકે સુશસ્ત્ર પર ધાર ડગલું ભર્યું કે ના હટવું ના હટવું ના હટવું એમની જાણીતી પંક્તિઓમાં છે સૌ પ્રથમ ગુજરાતી આત્મકથા કઈ છે મારી હકીકત સૌપ્રથમ ગુજરાતી શબ્દકોષ કયો છે સૌપ્રથમ ગુજરાતી ચરિત્ર કયું છે કવિચરિત્ર સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય નું સામાયિક કયું છે દાંડિયો અઢારસો ને ચોસઠમાં હું માનવી માનવ થાવ તો ઘણું આ કયા કવિની છે સુંદરમ કલમ હું આજથી તારે ખોળું છું આ વિધાન કોનું છે નર્મદનું મારી હકીકત કોની આત્મકથા છે નર્મદની જુનિયર ક્લાર્કમાં આવેલું છે જય જય ગરવી ગુજરાતના રચેતા કોણ છે કવિ નર્મદ પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જો આપને આ વિડીયો પસંદ હોય તો બીજા મિત્રો સુધી પણ પહોંચાડવા શેર કરવા વિનંતી છે અને લાઈક કરો અને મને જણાવો આપ કોમેન્ટ દ્વારા મને જણાવી શકો છો કે આપને આ વિડીયો પસંદ આવ્યો કે નહીં અને કોઈ સલાહ સૂચન હોય આપનું તો પણ આપ જણાવી શકો છો